પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં 2 મિનિટ માટે. ઓ યુગ નિર્માણી સદગુરુદેવજી, મને માયા તમારી લાગી છે. ઓ શાંતિ કુંજવાડા ગુરુજી, મને માયા તમારી લાગી છે. તમે મહાકાલ રૂપે સ્વયં જ છો તે વાત મને સમજાઈ છે. ઓ હરિદ્વારવાળા ગુરુજી, મને માયા તમારી લાગી. દુખીઓના દુખડા દૂર કરવા તમે માનવ રૂપે આવ્યા છો. મારા જન્મ જન્મના ભાગ્ય ખુલ્યા ત્યારે ગુરુજી રૂપે આપ મળ્યા. ઓ શાંતિ કુંજવાળા ગુરુદેવજી, મને માયા તમારી લાગી છે. તારી યાદીમાં પરિજનના નામ ઘણા, પણ મારી યાદીમાં તું એક જ છે. મને જીવન જીવવાની હોશ મળી જ્યારે તપસ્વી રૂપે આપ મળ્યા. ઓ યુગ નિર્માણી મારા ગુરુજી, મને માયા તમારી લાગી છે. મને લગની એક જ લાગી છે, મારે કામ તમારું કરવું છે. મેં તો સુખ સાગરને છોડી દીધો જ્યારે શ્રી રામ રૂપે તાપ મળ્યા. ઓ હરિદ્વારવાળા ગુરુજી, મને માયા તમારી લાગી છે. સતયુગનો સૂરજ જગમાં ખીલે એ જ્યોત જગાવવા આવ્યા છો. આ પાવન પ્રજ્ઞા પુરાણ દ્વારા જ્યારે ઘર સતયુગનું નિર્માણ થાય એ માટે ગુરુદેવે 3200 પુસ્તકો લખ્યા. એમાં પરિવાર પ્રકરણ, ગૃહસ્થ જીવન પ્રકરણ, નારી પ્રકરણ જેવા અનેક વાતોને પ્રાધાન્ય આપી આપણું જીવન મંગલમય બને, ગૃહસ્થ જીવન મંગલમય બને, પરિવાર પ્રકરણ મંગલમય બને એવી દિવ્ય વાતો આ યુગમાં લખી. સતયુગનો સૂરજ જગમાં તો ખીલે, સાથે સાથે આપણા ઘરમાં પણ ખીલે એવી દિવ્ય વાતો આ પ્રજ્ઞા પુરાણમાં બતાવી છે. સતયુગનો સૂરજ જગમાં ખીલે એ જ્યોત જગાવવા તમે આવ્યા છો. એવી ગુપ્ત તમારી માયા છે એ વાત મને સમજાઈ છે. ઓ શાંતિ કુંજવાળા ગુરુજી, મને માયા તમારી લાગી છે. ગૃહસ્થ જીવનમાં ગુરુદેવ કહે છે, હે વિવાહ એક બંધન પ્યારા, ગુટે ગુડિયો કા ખેલ નહીં, ધન દાન દહેજ પ્રદર્શન સે હે ઇસકા કોઈ મેલ નહીં. યહ સંગમ દો આત્માઓ કા, કાયા છાયા કા નાતા હૈ,
पत्नी और पति का यही समर्पण घर को स्वर्ग बनाता है, घर को स्वर्ग बनाता है। दोनों रहे यदि पुरख बनकर आदर्श गृहस्थी कहलाए, तब विषम परिस्थितियों में भी यह गृहस्थ तपोवन बन जाए, यह गृहस्थ तपोवन बन जाए। है गृहस्थी बड़ा योगी, सुन लो धर कर शांत ध्यान। है गृहस्थी बड़ा योगी, सुन लो धर कर ध्यान। संयम सेवा साधना योगी की यही पहचान, संयम सेवा साधना योगी की यही पहचान। ओ शांति कुंज वाड़ा गुरु जी मन माया तुम्हारी लागी छे। ओ शांति कुंज वाड़ा गुरुदेव जी मन माया तुम्हारी लागी छे। तमे महाकाल रूपे स्वयं ज छो ए वात मने समझाई छे। ओ शांति कुंज वाड़ा गो मन माया तुम्हारी लागी छे। ओ शांति कुंज वाड़ा गुरुदेव जी मन माया तुम्हारी लागी छे। ગ્રહસ્થાશ્રમનો પાયો પતિ પત્નીના પ્રેમ પર આધારિત છે। પતિ પત્ની જીવનરૂપી ગાડીના બે પૈડા છે। જો એક પૈડું કારનું હોય અને બીજું પૈડું બળદ ગાડીનું હોય તો ગાડી ક્યારેય ચાલી શકે નહીં। આથી પતિ પત્ની એક પ્રાણ બે દેહ બનીને રહે ત્યારે જ સુખી દાંપત્ય જીવન શક્ય બને છે। પરિસ્થિતિ ગમે તેટલી વિષમ કેમ ન હોય, પરંતુ જ્યારે પતિ પત્ની એકબીજાના પૂરક બનીને રહે છે તો જ ઘર સ્વર્ગ બની જાય છે અને ચારે બાજુ આનંદ જ આનંદ જોવા મળે છે। ખૂબ સુંદર મજાના ગુરુદેવે પ્રજ્ઞાપુરાણમાં અદ્ભુત દ્રષ્ટાંતો બતાવ્યા છે, જ્યાં એવો સુયોગ બને કે પતિ પત્ની બંને પોતાની જવાબદારીઓને સમજે અથવા પરસ્પર તાલમેલ બેસાડી લે તો ત્યાં આનંદ જ આનંદ પ્રસરે છે। મહાન વૈજ્ઞાનિક માઇકલ 19મી સદીમાં પેદા થયા, તેમને દિવસભર વ્યસ્ત રહેવું પડતું હતું, પણ સાંજે ઘેર આવતા ત્યારે પત્નીના મનોરંજન અને બાળકોના પ્રેમમાં એવા ડૂબી જતા, એકવાર એમની પત્ની બીમાર પડી તો સતત 3 અઠવાડિયા રાત જાગીને તેમની સેવા કરતા રહ્યા। તેમની પત્નીએ તેમના વિશે સંસ્મરણ કરતા લખ્યું છે, તેમની સાથે દરેક દિવસ સુહાગરાત જેવો વીત્યો। વૃદ્ધાવસ્થા આવતા અમે લોકોએ જાણ્યું કે દાંપત્ય જીવનની સફળતાના સૂત્રો શું છે। તે સૂત્રોને અપનાવીને અમે સંઘર્ષમય જીવન જીવતા પણ સ્વર્ગીય આનંદના દિવસો કાપ્યા અને જાણ્યું કે દાંપત્ય જીવનની ઉપલબ્ધિઓ કેટલી બધી સુખદ અને ઉમંગ ભરી હોય છે। લગ્ન સંબંધ એક સાધના છે, એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી। એકવાર એક અમીરના છોકરાએ પાસેના ગામના એક ગરીબ માણસની સુંદર છોકરી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો। ગરીબે કહ્યું કે છોકરો શું કરે છે, તો જવાબ મળ્યો, બાપની ખૂબ સંપત્તિ છે અને બેઠો બેઠો ખાય છે। ત્યારે છોકરીવાળાએ લગ્નની ના પાડી દીધી છે। જે પોતાના હાથની કમાણી નથી કરતો તેને છોકરી નહીં આપવું, કારણ કે તેનું ભવિષ્ય અંધકારમય છે। દીકરી આપતા પહેલાં બહુ વિચાર કરવો જોઈએ, બહુ ધ્યાન રાખવું જોઈએ। છોકરાની વાત ખટકી ગઈ અને બીજા જ દિવસથી તેણે ખેતી વેપાર કરવાનો આરંભ કર્યો અને તેની સ્વસ્થતા અને બુદ્ધિમત્તા પણ વધી ગઈ છે। છોકરીવાળાએ આગ્રહપૂર્વક વિવાહનો પ્રસ્તાવ મૂક્યો અને લગ્ન થઈ ગયું। છોકરી પણ શ્રમજીવી કુટુંબમાંથી આવી હતી, તેથી તેણીએ પણ પતિના કામમાં મદદ કરી અને તે લોકોએ સ્વાવલંબનપૂર્વક સંપન્નતા પ્રાપ્ત કરવાના યશ અને સુખ બંને મેળવ્યા છે। પરિવાર ઉપરાંત બીજા પણ અનેક દેવઋણ ચૂકવવા યોગ્ય છે। પરિવારનું ઋણ તો ચૂકવવું જ જોઈએ, પણ બીજા પણ અનેક દેવઋણ ચૂકવવા યોગ્ય છે। દેશ સમાજ સંસ્કૃતિના અનેક અનુદાનોની મદદથી જ મનુષ્ય સુવિકસિત બની શક્યો છે। માત્ર પરિવારના લોકો જ જીવન નિર્વાહની બધી વસ્તુઓ આપી શકતા નથી। ચારે તરફ દ્રષ્ટિ કરીને વિચાર કરો, કારણ કે આજીવિકા મેળવવી
લગ્ન, શિક્ષણ વગેરે અસંખ્ય લોકોના અનુદાનથી જ પ્રાપ્ત થાય છે. આ બધું દેવઋણ અર્થાત સમાજ ઋણ કહેવાય છે. શ્રેષ્ઠ પુરુષોએ એને મહત્વનું ઋણ કહ્યું છે. આ ઋણ ચૂકવવું એટલે કે સમાજને દરેક રીતે સમૃદ્ધ અને સુવિકસિત બનાવવું તે દરેક વિચારશીલ મનુષ્યનું અનિવાર્ય કર્તવ્ય છે. યૌવનમાં પ્રવેશતી વખતે મનુષ્ય સમર્થતા અને સંપન્નતાની સ્થિતિમાં હોય છે. આ વૈભવનો ઉપયોગ સમાજ ઋણ ચૂકવવા માટે કરવો જોઈએ. આજની પરિસ્થિતિમાં જેટલા લોક ઉપયોગી કાર્યો બની શકે તેટલા ઉત્તમ છે, કરવા જ જોઈએ. પરિવાર તો સમાજનો એક એકમ છે. મનુષ્યના વિકાસમાં સમાજના દરેક ઘટકની ભૂમિકા છે. પોતાના સુધી અને પરિવાર સુધી સીમિત રહેનાર માણસ સંકુચિત કહેવાય છે. મુશ્કેલીના સમયે એને કોઈ પણ સાથ આપતું નથી, કારણ કે તે પોતે કદી કોઈને કામ લાગતો નથી. શરીરનું બળ વધારવું, સાધનો ભેગા કરવા, શિક્ષણ, સભ્યતા દ્વારા વ્યક્તિત્વનો વિકાસ કરવો વગેરે મહત્વપૂર્ણ અનુદાનો માતા પિતાથી માંડીને સમાજના વિભિન્ન અંગો દ્વારા આપવામાં આવેલા સહયોગના જ પરિણામે જ તેને પ્રાપ્ત થાય છે. જે સમાજ આ રાષ્ટ્રમાં આપણે જન્મ લીધો છે એણે એક યા બીજી રીતે આપણને સંરક્ષણ આપીને, સાધનો આપીને ઉપકૃત કર્યા છે, એનું ઋણ અદા ન કરીએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. પછી ભલે આપણી વ્યક્તિગત ઉપલબ્ધિઓ, શ્રેય, સંપત્તિ વગેરે ગમે તેટલા હોય, આ માટેનો શ્રેષ્ઠ સમય એ છે કે જ્યારે મનુષ્યનું સ્વાસ્થ્ય સારું હોય, મનસ્થિતિ તથા સાધનોની દ્રષ્ટિએ તે સમર્થ અને સંતુલિત હોય. પારિવારિક જીવન શરૂ કરીએ ત્યારે યૌવન પરાકાષ્ઠાએ હોય છે. એ વખતે મદમસ્ત બન્યા વગર પોતાના કર્તવ્યમાં લાગી જવું એ મનુષ્યની શ્રેષ્ઠતાનું સૂચક છે. બની શકે ત્યાં સુધી લોકકલ્યાણની દૈવી યોજનાઓમાં જોડાઈને પોતાની પ્રતિભાનો લાભ સમાજને આપવો જોઈએ. દુનિયા પાસેથી આપણે ઘણું બધું મેળવ્યું છે, આ વાત સદૈવ યાદ રાખવી જોઈએ. મોટા ભાગની જીવન ઉપયોગી વસ્તુઓ લોકોના પરિશ્રમથી બની હોય છે. એમની બુદ્ધિ અને કુશળતાનો લાભ ઉઠાવીને જ આજે આપણે જ્યાં છીએ તે સ્થિતિમાં પહોંચ્યા છીએ. જો કોઈનો સહયોગ ન મળ્યો હોત તો શું સંપન્ન બનવું તો દૂર રહ્યું, કદાચ આપણે જીવતા પણ ન રહ્યા હોત. આથી જે બાગની છાયામાં બેસીને આપણે તેના ફળ આરોગ્યો છીએ, તે બગીચાની સિંચાઈ પણ કરવી જોઈએ. આ ઋણમાંથી મુક્ત થવાની રીત, સાચી રીત, આ વિશ્વને સુખી અને સમુન્નત બનાવવું તે જ. ઋણગ્રસ્ત માણસને કદી મોક્ષ મળે નહીં. દક્ષિણ ભારતમાં જન્મેલા ડૉક્ટર કૌસ્તુભ પાસ થયા પછી સરકારી ક્ષય ચિકિત્સાલયમાં નિયુક્ત થયા છે. એમણે જ્યોર્જ બોનાર્ડોની સોની પહેલી ઉક્તિ પોતાના ઓરડામાં લટકાવી રાખી હતી કે રોગીને દવા કરતાં ડૉક્ટરની સહાનુભૂતિની વધારે જરૂર હોય છે. એમણે દર્દીઓ સાથે મમતાપૂર્ણ વ્યવહાર કર્યો અને અસંખ્ય રોગીઓને સાજા કર્યા છે. એ હોસ્પિટલની એક નર્સ સાથે એમણે શરત સાથે લગ્ન કર્યા કે તેઓ સંતાન પેદા નહીં કરે, એના બદલે રોગીઓને જ પોતાના બાળકો માનશે. સેવા ધર્મ બજાવતા એ પતિ પત્ની અત્યંત સુખી અને સંતુષ્ટ રહ્યા છે. વૃદ્ધાવસ્થામાં તેઓ મસૂરી ગયા છે. ત્યાંની હોસ્પિટલમાં 4 કલાક મફત સેવા કરતા, અસહાય મનુષ્યોની આર્થિક સેવા પણ તેઓ કરતા હતા. એક પાગલ સ્ત્રી આ ડૉક્ટરને પોતાનો દીકરો કહેતી હતી. તેઓ પણ એમને માતાજી કહીને સંબોધન કરવા લાગ્યા, જેથી પહેલી સ્ત્રી એકદમ સારી થઈ ગઈ. ડૉક્ટર કૌસ્તુભ અને તેમના પત્ની અત્યારે હયાત નથી, પરંતુ તેમનો આદર્શ હજુ પણ ડૉક્ટરોને આજે પણ પ્રેરણા આપે છે. ચિકિત્સાનો વ્યવસાય તો ઘણા લોકો અપનાવે છે, પરંતુ તેને સેવા ધર્મ માનીને સમાજ દેવતાની આરાધના કરનાર લોકો તો ગણ્યા ગાંઠ્યા જ હોય છે. ડૉક્ટર કૌસ્તુભ જેવા પ્રકાશસ્તંભ અનેક યુગો સુધી પ્રેરણા આપ્યા કરે છે. પાદરી લોર્ડ બ્રેકર ભારતમાં આવ્યા ત્યારે લોકોને ધર્મ પરિવર્તન કરવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા, પણ અહીંના લોકોની સ્થિતિ જોઈને તેઓ પછાત લોકોનું જીવન સ્તર ઊંચે લઈ જવામાં લાગી ગયા. ધોતિયું અને જબુ પહેરવાનું શરૂ કર્યું. ચર્ચે તેમને મદદ કરવાનું બંધ કરી દીધું ત્યારે તેમણે ખેતી કરીને ગુજરાન ચલાવવાની વ્યવસ્થા કરી લીધી. મફત દવા વહેંચવાના બદલે તેઓ પડતર કિંમતે દવા આપતા.
જે પૈસા ના આપી શકે તેની પાસે એટલા પૈસાની મજૂરી કરાવતા. આવા આદર્શ પાદરીને જોઈને એક ભારતીય છોકરીએ તેમની સાથે લગ્ન કરી લીધું અને પછી બંને ભેગા મળી અને બમણું કામ કરવા લાગ્યા છે. બંને મળીને એકને એક 11 થઈ ગયા. પછાત અને પતિત લોકોને ઊંચે લઈ જવા તેમણે આજીવન પ્રયત્નો કર્યા અને તેમની દરેક કાર્ય પદ્ધતિ અનેક લોકો માટે પ્રેરણાદાયક બની. એટલા માટે જ કહ્યું, ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. મિત્રો, પ્રજ્ઞાપુરાણનું આ પાવન ચરિત્ર, પાવન ઉચ્ચ લોકોનું ચરિત્ર, દિવ્ય લોકોનું ચરિત્ર આપણાને ગ્રહસ્થ પ્રકરણમાં ખૂબ સારી રીતે જાણવા મળશે. ગ્રહસ્થ જીવનને આદર્શ કઈ રીતે બનાવાય, મંગલમય કઈ રીતે બનાવાય, આપણું ગ્રહસ્થ જીવન શાંતિમય કઈ રીતે બને એના પ્રોબ્લેમોનું